24મી સપ્ટેમ્બરથી શહેરના લાલભાઈ સ્ટેડિયમ પર ભારત અને સાઉથ આફ્રિકાની વિમેન્સ ક્રિકેટ ટીમ વચ્ચે 5 T20ની શરૂઆત થનાર છે. સુરત માટે આ પહેલી આંતરરાષ્ટ્રીય મેચ હશે. આ મેચ સાથે સુરતમાં ટીમ ઇન્ડિયાના વિરાટ સહિતના ખેલાડીઓ પણ ક્રિકેટ રમતા જોવા મળે એ રસ્તો ખુલ્યો છે. અલબત્ત તેના માટે SDCA ઘણી લોબિંગ કરવાની જરૂરિયાત છે. મોટાભાગની મેચ ડે નાઇટ રહે એવી સંભાવના છે. લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમના સૂત્રોએ આપેલી માહિતી મુજબ ભારત અને સાઉથ આફ્રિકાની ટીમ 16મી સપ્ટેમ્બરના રોજ સુરત આવી પહોંચશે અને ત્યારબાદ 2 પ્રેક્ટિસ મેચ રમીને 25મી સપ્ટેમ્બરથી 5 T20 મેચની શરૂઆત કરશે. આ મેચો 25, 27, 30 સપ્ટેમ્બર અને 3 તથા 5 ઓક્ટોબરના રોજ રમાશે. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન પહેલી વખત ઇન્ટરનેશનલ ક્રિકેટ સિરીઝની યજમાની કરી રહી છે. આ વર્ષે રાહુલ દ્રવિડ સ્ટેડિયમની મુલાકાત લીધી હતી અને તે ગ્રાઉન્ડના સ્ટાન્ડર્ડથી પ્રભાવિત થઈ ગયો હતો. લાલભાઈ કોન્ટ્રાક્ટ સ્ટેડિયમમાં 8,000 લોકો મેચમાં લુફ્ત ઉઠાવી શકે છે, તેમજ કામચલાઉ રીતે બેઠક ક્ષમતા 20,000ની કરવામાં આવશે. સ્ટેડિયમ પર લાલ અને કાળી માટીની કુલ 5-5 વિકેટ છે. પૂર્વ રણજી પ્લેયર નરસિંહ પટેલ કહે છે કે અગાઉ 7 વિકેટ થઈ હતી, હવે 10 તૈયાર કરવામાં આવી છે. આખો પટ્ટો જ વિકેટનો છે. નોંધનીય છે કે લાલ માટી બેટ્સમેન અને બોલર માટે લાભદાયી છે. તેને પર સરખો બાઉન્સ મળે છે, બોલ વધુ ઉછળે છે, જેથી બેટ્સમેનને સ્ટ્રોક રમવામાં આસાની રહે છે. તો SDCA સેક્રેટરી ડોક્ટર નેમિશ દેસાઈએ જણાવ્યું હતું કે સાઉથ આફ્રિકાની ટીમ 5 T20 મેચ રમશે. તેઓ ભારતમાં 3 વન ડે પણ રમનાર છે, પરંતુ તે સુરતમાં નથી. 2 મહિના પહેલાંથી પ્લાનિંગ હતું. ગવર્મેન્ટ ક્લિયરન્સ આવી જતાં ટૂરને મંજૂરી મળી ગઈ છે. આ શ્રેણીનું સફળતાપૂર્વક આયોજન સુરતને BCCI ગુડ લકમાં મૂકી શકે છે, જેનાથી ભવિષ્યમાં મેન્સ ક્રિકેટ ટીમના રમવાની શક્યતા વધશે. આંતરરાષ્ટ્રીય લેવલ પર પહેલીવાર સુરતની વિકેટ અને હોસ્પિટલિટી પ્રકાશમાં આવશે. બ્યુરો રિપોર્ટ, RK Star News, સુરત.